આજે હું જણાવી રહ્યો છું યુથ ફોર ડિજિટલ ઇન્ડિયા. હું મારું વ્યક્તિત્વ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને સમર્પિત કરવા માગું છું. એમના જે એક વાક્યથી શરૂઆત કરવા માગું છું કે સપનું એ નથી કે જે તમે ઊંઘતા વખતે જોવો છો, સપનું એ છે કે જે તમને ઊંઘવા દેતું નથી. અને આવું જ એક સ્વપ્ન છે જે તેમને સાકાર કર્યા વગર ઊંઘવા દેવાનું નથી, એટલે કે ડિજિટલ ઇન્ડિયા. આજની 21મી સદીના આધુનિક યુગમાં બાળક આપણી પાસે આવે છે તો આપણી પાસેથી શું લે છે? આપણી પાસેથી પેન લે છે, આપણી પાસેથી બુક લે છે, આપણા ચશ્મા લે છે? ના, એમાંથી કશું જ લેતું નથી. એ આપણી પાસેથી મોબાઈલ લે છે. આજનો બાળક પણ ડિજિટલની તાકાતને સમર્થ થઈ ચૂક્યો છે અને આધુનિક ઉપકરણનો ઉપયોગ કરતો થઈ ચૂક્યો છે. આજે દેશમાં 65%થી વધુ લોકો 35 વર્ષથી નીચેના છે. જે લોકો શક્તિશાળી, સામર્થ્યશાળી અને જેઓ ગતિશીલ, જેઓ આધુનિક છે, જેઓને આગળ વધવું છે અને દેશને પણ આગળ વધવો છે, જેને માટે ડિજિટલ ટ્રેન્ડની શરૂઆત જરૂરી છે. આજના યુગમાં નાના બાળકથી લઈને યુવાનો સુધી બધા ડિજિટલ બની ચૂક્યા છે. આજના શૈક્ષણિક કાર્યક્રમ પણ ડિજિટલ બની ચૂક્યો છે. ઓફિસ વર્ગના કર્મચારીઓ પણ ઘરે બેઠા ડિજિટલ રીતે, એટલે કે પોતાનું ઓફિસનું કાર્ય ઘરે બેઠા કરી રહ્યા છે. આજે આપણે સૌ ઘરે બેઠા રહીને આંગળીના ટેરવે દુનિયાની બધી જાણકારી મેળવી શકીએ.